ના મેં મુસલમાનણી ના હિન્દુ હોસા, ના મેં બરન આશ્રમ મો ના પેક લગોસા, ના હું મુસ્લિમ, ના હું હિન્દુ, ના હું સમાજના ચાર વર્ણો એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રને માનું છું, અને ના તો કોઈ ખાસ પ્રકારના વેશ ધારણ કરવાને. શું તમે માની શકો છો કે આ શબ્દો આજથી લગભગ 200 વર્ષ પહેલા એક દલિત યૌન કર્મીએ લખ્યા હતા, જેણે ખૂબ બુલંદ અવાજ સાથે એ સમયે પિતૃસત્તા, જાતિવાદી અને ધાર્મિક રૂઢિવાદિતાને પડકાર આપ્યો હતો. આશ્ચર્ય થશે ને તમને કે 200 વર્ષ પહેલા આવું દુસ્સાહસ? હા, આને દુસ્સાહસ જ કહી શકાય. આવું દુસ્સાહસ કરનાર કોણ હતા? એ હતા પીરો પ્રેમણ. કેટલાક જાણકાર તેમને પંજાબીના પહેલા કવિ ત્રિપણ માને છે. પીરો, જેમનું સાચું નામ કેટલાક લોકો આયશા હોવાનું કહે છે, પીરો પર લખાયેલ પંજાબી પુસ્તક સુર પીરો પ્રમાણે તેમનો જન્મ 1810ની આસપાસ થયો હોવાનું મનાય છે. શરૂઆતી જીવન ડિસ્ટર્બ રહેતા હૈ કે જો જિસ આદમી કે સાથ શાદી હોતી હૈ ફિર ડેથ ઉસકી ડેથ કે બાદ શી વોઝ ફોર્સ્ડ ઇન ટુ પ્રોસ્ટિટ્યુશન. લાહોર મેં લા કે ઉસકો બેચ દિયા જાતા હૈ હીરા મંડી મેં, તો ફિર વહાં સે વો ભાગતી ઓર જો હૈ સાધુ ગુલાબદાસ કે ડેરે મેં વહાં પે સેન્ટર મેં પહોંચતી હૈ, ફિર ઉસકો લેકે ડિસ્પ્યુટ એન્ડ ફાઇનલી વો રિઝોલ્વ હોતા, તો શી બિગન ટુ લિવ ઓવર દેર. લાહોરની હીરા મંડીથી ભાગીને ધાર્મિક ગુરુ ગુલાબદાસના આશ્રમમાં આવવું અને બાદમાં કવિતાઓનો દોર શરૂ થવો, કહેવાય છે કે આ પછી તેમનું નામ પીરો પ્રમેણ પડી ગયું. પીરો ઇનકા ઓરિજિનલ નામ નહીં હૈ, ઇનકા નામ આયશા થા, લેકિન જબ ગુલાબદાસ કે સાથ સંબંધ હુઆ ડેરે પર આન બસી, તો ઇતની ગુણી જ્ઞાની થી કે ઉન્હોને ઇનકો પીર કા દરજા દે દિયા. અબ ઔરત હૈ તો પીર સે પીરો રખ દિયા નામ. પીરો પ્રેમણ ઇસલિયે કહા જાતા થા કે યે પીરો તો હૈ હી, પીર તો હૈ હી હમારી, લેકિન બહોત બડી પ્રેમણ ભી હૈ. જો પ્રેમણ કિસકી હૈ? પ્રેમણ તો ગુલાબદાસ જી કી હૈ ઓર ઉપર વાલે કી હૈ. આ 19મી સદીનો એ દોર હતો જ્યારે પંજાબમાં રાજકીય ઉથલપાથલની સ્થિતિ હતી, અને મહારાજા રણજીતસિંહના મૃત્યુ બાદ આ રજવાડા ધીમે ધીમે બ્રિટિશ રાજનો ભોગ બની રહ્યા હતા. આ સમયમાં પીરો પોતાની આંદોલનકારી કવિતાઓ દ્વારા સામાજિક રૂઢિઓને પડકાર આપી રહ્યા હતા. પીરો માનતા કે સમાજને ઊંચ નીચ કે ભેદભાવના બંધનમાં બાંધવામાં આવી રહ્યો છે, જે કુદરતના નિયમ વિરુદ્ધ છે. વો ઇસ તરીકે સે ચેલેન્જ કરતી હૈ કે દેખો ભી આપને સુન્નત કર લી ઓર જો હૈ મૂંછ બનવા લી તો આપ તુર્ક હોગે, બોધિ રખ લી તો બ્રાહ્મણ હોગે, તો સિમિલરલી વો જો સિખ ફેથ હૈ ઉસકે ઉપર ભી ઇસી કિસ્મ કા કમેન્ટ હૈ. તો વો કહેતી કે ઔરત કે પાસ તો ફિર એસા કુછ ભી નહીં હૈ જિસસે વો ઇસ કિસ્મ કી અપના ફેથ જો હૈ વો પ્રોફેસ કરે. તો દેટ મીન્સ કે વો યહાં પે યે જો એક ખાસ કિસ્મ કી રિલિજિયસ ઓર્થોડોક્સી હૈ, સિમ્બલ્સ કે ઉપર ટિકી હુઈ હૈ, આઇડેન્ટિટી કે ઉપર ટિકી હુઈ હૈ, ઉસકો વો ચેલેન્જ કરતી કે યે રિલિજન નહીં હૈ. રિલિજન તો ઇસસે બડા એક ફિનોમિના હૈ. વો ખુદ કે લિયે ટાઇટલ્સ યુઝ કર રહી હૈ, વો વેસવા ભી યુઝ કર રહી હૈ, વો ગનકા ભી જો ભક્તિ ટ્રેડિશન મેં જ્યાં આતા હૈ, ઓર ઉસકો કોઈ ઇનહિબિશન નહીં હૈ યે બતાને મેં કે મેં એક પ્રોસ્ટિટ્યૂટ હું યા પ્રોસ્ટિટ્યૂટ થી. મેલ પેટ્રિઆર્કી જો એક ખાસ કિસ્મ કી આઇડેન્ટિટી ઇમ્પોઝ કરતી હૈ ઔરત કે ઉપર, તો ઉસકો વો ઉસી મીડિયમ મેં ઉસી લેંગ્વેજ મેં ફિર વો ચેલેન્જ કરતી હૈ. સિમિલરલી કાસ્ટ કો લેકે ઉસકો યે ભી કોઈ બતાને મેં ઝિઝક નહીં હૈ કે મેં લો કાસ્ટ જો હું. તો કહેને કા મતલબ કે જિતને ભી યે ગ્રેડ્સ હૈ સોસાયટી કે, રિલિજન કા હૈ, પેટ્રિઆર્કી કા હૈ, કાસ્ટ કા હૈ, વો ઇન સબકો તમામ કો ચેલેન્જ કરતી હૈ. પીરો વિશે જે પણ માહિતી મળે છે તે પ્રમાણે તેમણે લગભગ 160 કવિતાઓ લખી છે. પીરો પોતાના અનુભવોને આધારે કવિતા લખતા, બેબાક બનીને જે સમાજમાં રહેતા એ જ સમાજને સવાલો પૂછવા ખરેખર ક્રાંતિકારી હતું. પીરોને વાંચનારા લોકો તેમને 19મી સદીમાં પિતૃસત્તાક, જાતિવાદી અને ધાર્મિક રૂઢિવાદ વિરુદ્ધ એક પ્રતીક માને છે.
તો ઇતિહાસકારોના મતે પંજાબમાં ઘણી મહિલાઓ નિર્ભય બનીને પોતાના લેખન દ્વારા અવાજ ઉઠાવી રહી છે, ઉઠાવતી રહી છે. આ જુસ્સાને પીરોની કલમે નવી ધાર આપી. એ વાતને નકારી ન શકાય. પીરો પ્રેમણ ભારતીય વીરાંગના.